શાપર વેરાવળ પોલીસ સ્ટેશન સામે નમો સેના. ઇન્ડિયાના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા ભાજપના સંગઠન નમો સેનાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સામાજિક સેવાઓ તેમજ સરકારી યોજનાનું વિશેષ માર્ગદર્શન મળી રહે તેવા કાર્યો કરવામાં આવશે, તેમજ કાર્યાલયના પ્રેસ પ્રતિનિધિઓને પ્રેસ ક્લબ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપ મહામંત્રી રવિરાજસિંહ જાડેજા, શૈલેષભા વઘાસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હું સંજય ગોસ્વામી, સંસ્થાપક નમો સેના ઇન્ડિયા. મિત્રો, આજ રોજ રાજકોટના સાપર મુકામે નમો સેના ઇન્ડિયાનું કાર્યાલયનો શુભ પ્રારંભ કરવામાં આવેલ, જેમાં સરકારી યોજનાઓ તથા સામાજિક કાર્યો કરવામાં આવશે. આ ઓપનિંગમાં ભાજપના અગ્રણી કોટડા તાલુકાના મહામંત્રી શ્રી શૈલેષભાઈ વઘાસિયા, વિનુભાઈ ઠુમર, રવિરાજસિંહ જાડેજા, વિજયભાઈ અમૃતિયા તથા અનેક નામી અનામી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા, તથા આપણા સાપર વેરાવળના જાણીતા પત્રકાર શ્રી જાવેદભાઈ ગુજર તથા અલ્તાફભાઈ ભટ્ટી તથા ગોપાલભાઈ પટારિયા પણ ઉપસ્થિત હતા, તથા સદેવભાઈ જાડેજા પણ ઉપસ્થિત હતા. મિત્રો, આ ઓપનિંગમાં જાણીતા પત્રકાર જાવેદભાઈ ગુજરને રાષ્ટ્રીય મીડિયા સેલ એડવાઇઝર તરીકે નમો સેનામાં નિમણૂક આપેલ, તથા અલ્તાફભાઈ ભટ્ટીને ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નમો સેનામાં ઇન્ડિયામાં નિમણૂક આપેલ, તથા ગોપાલભાઈને આપણે સૌરાષ્ટ્ર મીડિયા સેલ એડવાઇઝર તરીકે નિમણૂક આપેલ. આ ત્રણેય નિમણૂક આપણા કોટડા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી શૈલેષભાઈ વઘાસિયાના હસ્તે આપવામાં આવેલ છે. તો મિત્રો, તમામ જનતાએ આ કાર્યાલયનો લાભ લેવા નમ્ર વિનંતી. સરકારી યોજનાઓ માટે અને તમારી તમામ પ્રકારની સેવાઓ માટે અમે હંમેશા ઉપસ્થિત છીએ.